मित्रों, धोरण दस आग आपणे बीजो पाठ जोयो अने त्यार बाद एना प्रश्नना उत्तर पण जोया। फरी संस्कृतमां काव्य त्रण स्वस्थ वृत्तम समाचार, स्वस्थ वृत्तम समाचार एटले स्वस्थ आचरण कर, स्वस्थ आचरण कर ये आपणे जोवानुं छे। तो मित्रों, महाकवि कालिदासे कुमार संभवमां पांचमा सर्ग में एक प्रसंग में कहूं छे के धर्म कर्म माटेनुं सौथी प्रथम साधन शरीर छे। साची वात छे, शरीर माध्यम खलु साधनम आ वात कीधी छे। अने एटले ज आपणे धोरण दसमा संस्कृतमां स्वस्थ उत्तम समाचार ए विषयनी वात करी छे। આનો આશય છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય, પણ જો તેની પાસે સ્વાસ્થ્ય શરીર ન હોય તો પેલી બધી વસ્તુઓ શું છે? નકામી છે અને કંઈ કામની નથી। માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલા ઉપાયો કરવાના રહે છે, આ ઉપાયમાં દિનચર્યા પણ એક છે। દરરોજની જે કાર્યવાહી છે, સવારના ઉઠીને તે રાત્રે સુવો ત્યાં સુધીની આખી જે ક્રિયાઓ એને દિનચર્યા કહે છે। આ ઉપાયમાં દિનચર્યા પણ એક છે। માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વાસ્થ્ય સારું રહે। આયુર્વેદના પ્રાચીન વિદ્વાનો અને આધુનિક ચિકિત્સા વિદ્વાનના ખ્યાતનામ વિદ્વાનો આ બાબતમાં સમાન રીતે સંમત છે। સાચી વાત છે, શરીર સારું હોય તો જ ચિકિત્સા સારી થાય, અને એ તો ચિકિત્સાનો કોઈ અર્થ નથી। પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવી છે। આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા, ઉઠવા બેસવાની, ચાલવા સૂવાની બાબતો જ સમાવેશ થતો નથી, પરંતુ માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ મનાતા સજ્જન સંગતિ, ગુરુજનો પ્રત્યેનો આદર, સાદર વ્યવહાર એટલે સારો વ્યવહાર, વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા, સત્યનું પરિપાલન જેવા સદગુણોને પણ દિનચર્યાના અંગ માનવામાં આવ્યા છે। અહીં વપરાયેલા ટૂંકા વાક્યમાં આવતા ક્રિયાપદોના માધ્યમથી આજ્ઞાર્થ ક્રિયાપદના રૂપો, આજ્ઞાર્થ એટલે આજ્ઞા આપવી અથવા આજ્ઞા લેવી, આજ્ઞાર્થ ક્રિયાપદના રૂપો તથા તે ક્રિયાપદથી વ્યક્ત થતા અર્થનો અભ્યાસ પણ શું છે? અપેક્ષિત છે। શું કહે છે જુઓ? બાલ ઉતિષ્ઠ સહ્યાત, તમે સંસ્કૃતનું પુસ્તક અને નોટ બોલપેન લઈને બેઠા હશો, જો નહીં લીધું હોય તો પહેલો લઈ લો। બોલપેન, નોટબુક, પુસ્તક
અને એની ગાઈડ, આટલી વસ્તુ લઈ લો. લઈ લીધી. હવે એમાં પહેલો શ્લોક લખો, લખવાની શરૂઆત કરો. બાલક ઉતિષ્ઠ સૈયાત, સૈયાત એટલે પથારી, સૈયાત એટલે પથારી. બાલ ઉતિષ્ઠ સૈયાત, સ્વસ્થ વૃત સમાચાર, સ્વસ્થ વૃતમ સમાચાર, સમજગત વિધાતારમ સ્મર, જગત વિધાતારમ તત શુદ્ધ જલમ પીવ. રાતે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર, અને સવારની પરમાં ઉઠીને મન શાંત હોય તો જ પ્રફુલ્લિત રહે, અને સવારની પરમાં જો થાક ઉતરી ગયો હોય તો જ વ્યક્તિ ઈશ્વરનું નામ પણ લેતો હોય છે. એટલે એને કીધું અન્વય જોઈએ પહેલાં કે હે બાળો સૈયાત ઉતિષ્ઠ, સ્વસ્થ વૃત્તમ સમાચર, જગત વિધાતરમ સ્મર તથા શુદ્ધમ જલમ પીવ, શુદ્ધમ જલ પીવ, ચોખ્ખું પાણી પી. શું કીધું? બાળ ઉત્તિષ્ઠ સૈયાત, હે બાળક શેમાંથી ઉઠ? પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, એટલે કે વ્યવહાર કર. કારણ કે ઉઠીને અથવા તને કંઈ સમજણ પડતી નથી, મને હું કળ ઉઠાડો, એવી રીતે ન ઉઠાય, એવી રીતે ન બોલાય. અને જો એવી રીતે કરવા ગયા તો દિવસ સારો જતો નથી. અને એટલા માટે થઈને ઉતિષ્ઠ, ઉતિષ્ઠ સ્વસ્થ વૃત્તમ એટલે શું કર? સારું આચરણ કર, સ્વસ્થ આચરણ કર. અને જગત સર્જનહાર એટલે કે પ્રભુનું નામ લે. આપણે ઉઠીએ છીએ ત્યારે ઘણા જય માતાજી અથવા જય ભગવાન, જય શ્રી કૃષ્ણ એ જે કહેવામાં આવે છે તે જગત સર્જનહાર પરમેશ્વરની યાદ કર, પછી તું ચોખ્ખું પાણી પી. કારણ કે જેનું પેટ સાફ, જેનો જાડો સાફ, એનો દાડો સાફ, એટલે કે હંમેશા પાણી પીવાથી શૌચક્રિયા સ્વસ્થ આવશે અને એને કારણે થઈને ફાયદો થશે. તો લખો હવે, બાલ ઉતિષ્ઠ સૈયાત, સ્વસ્થ વૃતમ સમાચર, સ્મર જગત વિધાતારમ તત શુદ્ધ જલમ પીવત. હે બાળક, પથારીમાંથી ઉઠ, અલ્પવિરામ, સ્વસ્થ આચરણ કર, અલ્પવિરામ, જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કર, અલ્પવિરામ, પછી તું ચોખ્ખું પાણી પીએ. બીજો શ્લોક છે. કેટલા પગલાં? 100 પગલાં. સતમ પદાની નિષ્ક્રમ્ય, નિષ્ક્રમ્ય પાણી પીવાનું. ઉઠીને તરત જો એમાં પણ જો તાંબાના લોટામાં પાણી રાખ્યું હોય અને સવારના સવારની પળમાં દરરોજ જો પીવામાં આવે તો આ કોરોના તો છે ને આપણી આજુબાજુ આંટા મારે, પણ આપણે શું કરતા નથી? આયુર્વેદમાં કીધેલા નિયમોનું પાલન કરતા નથી એટલે આ બધી તકલીફો થાય છે. તો સતમ પદામી પદાણી નિષ્ક્રમ્ય શૌચાર્થ ગચ્છ સત્વરમ. શૌચાર્થ એટલે કે જેને આપણે લેટ્રિન કહીએ છીએ અથવા ઝાડે કહીએ છીએ, તે શૌચક્રિયા. ગચ્છ સત્વરમ ફેનિલન કરો કૃત્વા, સાબુથી ફેનિલમ, ફેલિન સાબુથી હાથ બરાબર ધો, અને શુદ્ધો વ્યાયામ ચર, અને પછી કસરત કર એમ કહે છે. અન્વય જોઈએ. સતમ પદાની નિષ્ક્રમ્ય તમ ત્વમ
100 પગલા જતો રહે, 104 સત્વરમ ગચ્છ, શૌચ ક્રિયા માટે જલ્દી જા, ફેનિલમ કરો શુદ્ધો અને સાબુથી બે હાથ ચોખ્ખા કરીને કૃત્વા વ્યાયામ આચર અને તુપ સત્કર. તો હવે એનું ગુજરાતી જોઈતા જઈએ. શતમ પદાની નિષ્ક્રમ્ય 100 ડગલા બહાર ચાલીને તું, નિષ્ક્રમ્ય બહાર ચાલીને તું, શૌચાર્થ ગચ્છ સત્વરમ, શૌચ ક્રિયા માટે જલ્દી જા. પછી શું કીધું? ફેનિલમ ફેનિલેન કરો કૃત્વા, સાબુથી બે હાથ ચોખ્ખા કરીને, સાબુથી બે હાથ ચોખ્ખા કરીને તું શું કર? કસરત કર, શુદ્ધો ફેનિલેન કરો કૃત્વા, શુદ્ધો વ્યાયામ આચર, ચોખ્ખા કરીને તું કસરત કર. લખો, 100 ડગલા બહાર ચાલીને તું, 100 ડગલા બહાર ચાલીને તું, શૌચક્રિયા માટે જલ્દીથી જા. કૌંસમાં પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરીને તું કસરત કર. તેલ મર્દન કાયમ ત્વમ તત સ્નાનમ સમાચર. દરરોજ માલિશ પણ કરવું જોઈએ, તેલનું માલિશ, સિંગ તેલ, તલનું તેલ, અને બધા કરતાં જો સારામાં સારું કોઈ જો તેલ હોય તે સરસિયાનું તેલ અથવા રાઈનું તેલ, એને હુંફાળું ઉકાળીને જો આખા શરીરે ઠંડુ થઈ કર્યા પછી લગાડવામાં આવે તો તેલમ મર્દય કાયેત્વમ તત સ્નાનમ સમાચર, અને પછી તું શું કર? સ્નાન કર. યથાવિધિ જલનેવ વસ્ત્રમ સ્વયં પ્રધાય. આપણું વસ્ત્ર આપણે કોઈને પણ ધોવા આપવું જોઈએ નહીં, એવું કહેવાય છે. અને જો આપણે વસ્ત્ર ધોવા આપીએ તો એ પાપ છે, એવું શાસ્ત્રોક્ત કહેવાય છે. એટલે પોતાનું વસ્ત્ર પોતે ધોઈ નાખવું જોઈએ. અને શું કહે છે તે જુઓ. ત્વમ કાયે તેલે તેલમ મર્દય તત સ્નાનમ સમાચર, જલેન એવ યથાવિધિ સ્વયં વસ્ત્રમ પ્રધાવય. તું શરીર પર તેલનું માલિશ કર, તેલ મધ્ય કાયમ ત્વમ તત સ્નાનમ સમાચર, અને પછી તત પછી સ્નાનમ સમાચર પછી સ્નાન કર, અને બીજું પછી યથાવિધિ જલનેવ પાણી વડે જલનેવ વસ્ત્રમ સ્વયં પ્રધાવય. પાણી વડે જે વિધિપૂર્વક પોતાનું શું કર? વસ્ત્ર બધો. લખો, તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો. પૂર્વાભિમુખમાસીન કઈ બાજુ આસન રાખવાનું છે? પૂર્વ બાજુ. કેમ પૂર્વ બાજુ? સૂર્યનારાયણ ભગવાન છે અથવા વિષ્ણુ ભગવાન ત્યાં છે એટલે. પૂર્વાભિમુખમાસીન પૂર્વ સંધ્યા વિધિ તથા. પૂર્વાભિમુખ બેસીને ટટ્ટાર બેસવાનું, અને ટટ્ટાર બેસીને પહેલાં ત્રિપુંડ કરવાનું, લોમ વિલોમ પ્રાણાયામ કરવાનું, અને પછી સંધ્યા કરવાની. એમાં 63 ગાયત્રી મંત્ર બોલાય અને પોતાના આત્માની શુદ્ધિ કરવાની. ગુરુ સંધ્યા વિધિ તથા વંદસ્વ પિતરો નિત્યમ. પિતરો એટલે માતા પિતાને, પિતરો એમાં બંને આવી ગયા. વંદસ્વ માતા પિતાને શું કર? વંદન કર. નિત્ય પ્રાત રાસ
असहन च रासव प्रातः रासव रासम सवानो नास्तो आसन असहन सॉरी प्रातः रासम च असहन सवानो नास्तो तुक अन्वय से तथा पूर्वाभिमुखम आसीन तुम तू शू कर पूर्वाभिमुख आसन राखीने बेस संध्या विधि गुरु अने संध्या विधि कर नित्यम पितरो वंदस्व नियमित पिता ने वंदन कर अने प्रातरा सर्वज आसन अने सवानो नास्तो कर कहवाय छे के सवानी पर अपनी जर्षाग्नि वधारे होय એટલે 3000 કેલેરી જેટલો નાસ્તો આપણે કરવો જોઈએ અને જો એમાં પણ ચણા મગ અને ચણાની દાળ હોય તો સારામાં સારું એમ કહેવાય છે. તો આ રીતે સવારની પહોરમાં શાળાએ જતા પહેલાંની આખી ક્રિયા છે. ત્યાર પછી શું કહે છે, પાઠ શાલમ સમો મિત્રે, કેવા મિત્રો, તારા સારા મિત્રો સાથે તું નિશાળે જા, ગચ્છમ પાઠમ તથા પઠ અને પાઠ વાંચ, એવમ સમાધિશતમ પુત્રમ, એટલે પુત્રના હિતમાં મગ્ન પિતાએ, કોણ કહે છે, એવમ સમાધિશતમ પુત્ર, પિતાના અરે પુત્રના હિતમાં પિતાએ કીધું, તાત પુત્ર સમાધિશત આદેશ આપ્યો. મિત્રે સમમ ત્વમ પાઠશાળામ ગચ્છ તથા પાઠમ પઠ એવમ પુત્રહિતેરત તાત પિતા પુત્રમ સમાધિશત. પાઠશાળામ સમમ મિત્રે, મિત્રો સાથે તું નિશાળે જા, ગચ્છમ પાઠમ તથા પઠ અને પાઠ વાંચ, આ પ્રમાણે એવમ સમાધિતમ પુત્રમ, આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન, પુત્રના હિતમાં મગ્ન પિતા, તાત પુત્ર હિતે હિતે રત પિતા ને પિતાએ આદેશ આપ્યો કે દીકરા તું આટલું કર, શું કર, સવારના વહેલો ઉઠ, ભગવાનનું સ્મરણ કર, પાણી પી, 6 ડગલા ચાલી આવ, તરત શૌચક્રિયા જા, નાહી ધોઈને તૈયાર થઈ માતા પિતાને પગે લાગી નાસ્તો કરી લે અને પછી શાળાએ જા. હજુ પાછું કહે છે, કારણ કે હંમેશા જો તમે સજ્જનનો સંગ કરો તો જ તમને સત્સંગ થાય, નહીં તો પછી દુર્જનનો સંગ કરવાથી કનિષ્કમણ વૃત્તિ આપણી ફેલાય, આપણી થાય અને ધીરે ધીરે વિચારોમાં તે ફેલાય અને આપણા વિચારો મલિન થતા જાય. અને એટલા માટે જ કહેવાયું છે કે વિચારો મલિન નહીં થવા જોઈએ, અને વિચારો મલિન થતા હોય તો એને શુદ્ધ કરવા જોઈએ. એટલે શું કીધું, ત્યજ દુર્જન સંસર્ગ, ભજ સાધુ સમાગમ. મિત્રો શા માટે આપણે બીજા એવા લોકોનો સંગ કરવો જોઈએ, નહીં જ કરવો જોઈએ. ત્યજ દુર્જન સંસર્ગ, દુષ્ટ લોકોનો સંગ છોડ, ભજ સાધુ સમાગમ અને સજ્જનોની સોબત કર, સાધુની સોબત કર, સારા માણસની સોબત કર, વિદ્વાન માણસની સોબત કર, તારા કરતાં સારા હોય તેની સોબત કર. સાધુ સમાગમ ગુરુ પુણ્ય મહોરાત્રમ, અને પુણ્ય ઉત્પન્ન થાય એવા સત્કર્મ કર. ગુરુ પુણ્ય હોરાત્રમ સ્મર નામ હરે સદા, અને હંમેશા હરિ ઈશ્વરનું નામ સ્મરણ કર.
राम सुमर राम तेरे काम आए गा, राम सुमर राम तेरे काम आए गा। दुनिया के कारो बार में तू क्यों भूला फिरे, दुनिया के कारोबार में तू क्यों भूला फिरे। अंत समय में तुझे काल खाएगा, राम सुमर राम सुमर राम सुमर राम तेरे काम आएगा। चिड़िया को जैसे बाघ खाएगा, बाज खाएगा, काल कैसा है ले चिड़िया को क्या करता है, बाज कहीं से भी झपट कर खा जाता है, इसी तरह हमारा ये काल समय जा रहा है એટલે આપણો આ સમય જઈ રહ્યો છે તેને આપણે શું કરવાનું છે તો કે એમાં સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્ય સત્કર્મ કર અને હંમેશા હરિ ઈશ્વરના નામનું સ્મરણ કર। ફરી અન્વય ત્વમ દુર્જન સંસર્ગમાં ત્યજ સાધુ સમાગમ ભજે, અહો રાત્રમ પુણ્યમ કુરુ સદા હરે નામ સ્મર। ત્યજે દુર્જન સંસર્ગ, તું દુષ્ટોનો સંગ છોડ, ભજે સાધુ સમાગમમ સજ્જનોની સોબત કર, કુરુ પુણ્યો અહો રાત્રમ દિવસ રાત તું પુણ્ય સત્કર્મ કર, શા માટે ખોટું કર, એમ કહે છે। શું વિચાર છે? રસ્તા બે છે, એક સત્યનો, સત્યનો રસ્તો થોડો અઘરો છે પણ તું સફળ થવા માટે સારો છે, બીજો રસ્તો મુશ્કેલીનો તો છે જ, એ તો તમને છોડવાનો જ નથી। શું કરવું હવે આપણે નક્કી કરવાનું છે તો તું દુષ્ટોનો સંગ છોડ, ત્યજ દુર્જન સંસર્ગ, ભજે સાધુ સમાગમ સજ્જનોની સોબત કર, કુરુ પુણ્ય અહો રાત્રમ દિવસ રાત તું પુણ્ય સત્કર્મ કર અને સ્મરણ નામ હરે સદા અને હંમેશા હરિના નામનું સ્મરણ કર। ત્યાર પછી શું કીધું છે? રવિચાર્યો ધર્મ દેયમ સહસા ન વધે વધે ક્વચિત, શસ્ત્રો રપી ગુણા ગ્રાહ્યા દોષા સત ત્યાજ્ય ગુરુરપી। હંમેશા કોઈની પણ સાથે વગર વિચાર્યું બોલવું એ ખોટું છે, જે બોલબોલ કરે છે એ ક્યારેય સુખી થતો નથી। પ્રવિચાર્યો તરમ દેયમ સહસા ન વધે ક્વચિત, બરાબર વિચારીને જવાબ આપો, ક્યારેય વગર વિચારીએ ન બોલવું। પછી શું કહે છે? શત્રુ રપી ગુણાગ્રાહ્યા, શત્રુઓના પણ ગુણો સ્વીકારવાને ગુરુ અપી દોષા તાજ્ય, ગુરુ વડીલના પણ દોષ શું કરવા જોઈએ? ત્યજવા જોઈએ, એના જે દોષો છે તે ન લેવા જોઈએ, કુટેવો છે તે ન લેવી જોઈએ, જેનાથી આપણને અને સમાજને નુકસાન થાય છે એવી કોઈ પણ વસ્તુ ન લેવી જોઈએ, એને ત્યજવી જોઈએ, ત્યજવી જોઈએ। ગુરુનું ગુરુમાં પણ એ વસ્તુ હોય તો પણ, અને શત્રુના જો ગુણ હોય તો પણ એને ગ્રાહ્ય કરવા જોઈએ એવું કહે છે અન્વય। રવિચાર્ય ઉત્તમ ઉત્તરમ દેયમ ક્વચિત સહસા ન વંદે શત્રો અપી ગુણાગ્રાહ્યા,
गुरु अभी दोषात आच्य। फरी ध्यान आपे, प्रविचार्यो तरम देयम, बराबर विचारीने जवाब आपो। सहसा न वधे क्वचित, अने क्यारे वगार विचारी न बोलू। शत्रुरपि गुणाग्राह्य, शत्रुना पण गुणों स्वीकारवाने दोषास्ताज्या गुरुरपि, अने गुरु वडीलना पण दोष शू करवा जोईए, त्याजवा जोईए। અને છેલ્લે જે સનાતન બ્રહ્મમ હેયમ દુઃખ મનાગતમ કાયિકમ સુખ મહાદેયમ વિધ્યેયમ જન સેવનમ। ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, હેયમ દુઃખમ મનાગતમ, કાયમ સુખ સુખ મહાદેયમ વિધ્યેયમ જન સેવનમ। શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું ધ્યાન કરવું, હેયમ દુઃખમાં અનાગતમ ન આવેલ દુઃખોનો ત્યાગ કરવો, એટલે ખોટા દુઃખોથી દુઃખી ન થવું। કારણ કે ખોટું વિચારો તો તમે દુઃખી થાઓ, અથવા કોઈ ખોટું વિચારતું હોય ને તેને તમે સાથ આપો તો પણ તમે દુઃખી થાઓ। ન આવેલ દુઃખોનો ત્યાગ કરવો, એવા દુઃખોથી દુઃખી થવું નહીં। કાયિકમ સુખ માદેયમ, શરીર સંબંધી સુખને સ્વીકારવું। વિધેયમ જનસેવનમ, અને લોકોની શું કરવી, સેવા કરવી। સનાતનમ અન્વય, સનાતનમ બ્રહ્મધેયમ અનાગતમ દુઃખમ હેયમ કાયિકમ સુખમ આદેયમ જનસેવનમ ચ વિધેયમ। ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, શાશ્વત પરબ્રહ્મ પરમાત્મા, શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું શું કરવું, ધ્યાન કરવું। હેયમ સુખમ મનાગતમ, અને ન આવેલ દુઃખોનો શું કરવો, ત્યાગ કરવો। કાયિકમ સુખ માદેયમ વિધેયમ જનસેવનમ, અને એવા દુઃખોથી દુઃખી થવું નહીં। શરીર સંબંધી સુખને સ્વીકારવું, અને લોકોની શું કરવી, સેવા કરવી। તો મિત્રો, અહીંયા આપણું કાવ્ય સ્વસ્થ વૃત્ત સમાચાર, સ્વસ્થ વૃત્ત સમાચાર એટલે સ્વસ્થ આચરણ પર, જેમાં જરાય મલિનતા હોય, જેમાં જરાય કપટ હોય, જેમાં જરાય કલુષિતતા હોય, એ બધી જ વસ્તુનો ત્યાગ કર, અને ત્યાગ કરીને કોઈ પણ હિસાબે થઈને માત્ર ને માત્ર ઈશ્વરનું સ્મરણ કર, સારા સંસ્કારો ગ્રહણ કર, પિતા જે કહે છે એને ધ્યાનમાં રાખીને તું શું કર, તો કે જીવન જીવ, એવું અહીંયા કહેવામાં આવ્યું છે। તો મિત્રો, હવે જોઈએ ટિપ્પણી, આ પણ તમારે સાથે સાથે લખતા જ જવાનું છે, જો લખશો નહીં તો તમારા બે માર્ક ઇન્ટરનલમાં કપાય છે, એ પણ તમે ધ્યાનમાં રાખજો। એટલે મહેરબાની કરીને તમારા માર્ક ન કપાય એવી મારી ઈચ્છા છે, અને પછી તમારી ઈચ્છા જો તમે લખતા નથી તો પણ મોટે ભાગે તો તમે લખશો જ એવી શુભેચ્છા સર। હવે શેની શરૂઆત કરીએ છીએ, આપણે ટિપ્પણની શરૂઆત કરીએ છીએ। તો મિત્રો, ટિપ્પણ ફેનિલ સાબુ, નામ પુલ્લિંગ, આગળ પણ વાત કરેલી કે લિંગ ત્રણ પ્રકારના, પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। તો આપણે પુલ્લિંગની શરૂઆત કરીએ, નામ પુલ્લિંગ ફેનિલ સાબુ, ફેનિલ સાબુ, કર હાથ હસ્ત, કર હાથ હસ્ત, જેમ આપણે સ્કૂલમાં બોલતા હતા ને એવી રીતે તમારે ત્યાં પણ તમે જ્યારે લખો છો ત્યારે તમારે આ બોલીને જ લખવાનું છે, શું ફેર પડે
તે પછી મને તમે જણાવજો, પણ ત્યાં સુધી તમે શું કરો, જેવી રીતે આપણે અહીંયા સ્કૂલમાં હું બોલતો હતો અને તમે બોલીને લખતા હતા, બોલતા હતા અને લખતા હતા, તેવી રીતે કરવાનું છે. કાય શરીર, કાય શરીર સંસ્કૃત ભાષામાં આ શબ્દ પુલ્લિંગમાં વપરાય છે. સંધ્યાવિધિ, સોરી સંધ્યાવિધિ, સંધ્યાવિધિ સંધ્યાવિધિ સવારે અને સાંજે ઈશ્વરને ભજવાનો વિધિ. દિવસ અને રાત્રિની સંધ્યાએ તે તેનો થતો હોવાથી અને આ વિધિ દ્વારા આત્મા અને પરમાત્માની સંધિ થતી હોવાથી આને સંધ્યાવિધિ કહે છે. મિત્રો, થોડો વધારે પ્રકાશ પાડી દઉં તો સવારે જ્યારે સૂર્ય ઉગે ત્યારે અને જ્યારે સાંજે સૂર્ય આથમે ત્યારે આ બંને એવા સંધિકાળ છે જેને સંધ્યા કહેવાય છે. પ્રાતઃ સંધ્યા અને સાયન સંધ્યા. પ્રાતઃ સંધ્યામાં જે વ્યક્તિ એ સંધ્યા પહેલાં ઉઠે છે એટલે કે એને તો પ્રભાત કહેવામાં આવે છે આમ સામાન્ય રીતે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે એને પ્રાતઃ સંધ્યા અને સાયન સંધ્યા. સંધ્યા એટલે દિવસનું ઉગવું અને રાત્રિનું પૂરું થવું, રાત્રિનું શરૂ થવું અને દિવસનું આથમવું, એને સંધિકાળ, સંધિકાળ ઉપરથી સંધ્યા આવ્યું છે, આવી છે. અને સંધ્યામાં હંમેશા ઈશ્વર સવારની પળમાં મંદિરથી નીકળીને, દેવસ્થાનથી નીકળીને જગતમાં વિચરણ કરે છે અને જે જેવા સ્થાને હોય તેવા તેને શું કરે છે, આશીર્વાદ આપે છે. અને એટલા માટે એમ કહેવાય છે કે વહેલા ઉઠવું જોઈએ અને સાંજે સંધ્યા ટાણે કોઈ સૂવું નહીં જોઈએ, કારણ કે તે સમયે પ્રભુ શું કરતા હોય છે, તે વખતે બંને સમયે ભગવાનને યાદ કરવા જોઈએ. જે રીતે તમે યાદ કરો છો એવા પ્રભુના આશીર્વાદ મળે છે અને એટલા માટે એ પ્રાતઃ સંધ્યા અને સાયન સંધ્યા એમ કહેવામાં આવ્યું છે. સંધ્યાવિધિ કહે છે પ્રાતરાસ, સવારનો નાસ્તો, સવારનું ભોજન. પ્રાતરાસ, સવારનો નાસ્તો, સવારનું ભોજન. તાતઃ, પિતા. તાતઃ, પિતા. પુલ્લિંગ થઈ ગયું, હવે સ્ત્રીલિંગ. સૈયા, પથારી, બિછાનું. સૈયા, પથારી, બિછાનું. નપુંસકલિંગ, વૃત્તમ, આચરણ. વૃત્તમ, આચરણ, વ્યવહાર. શતમ, એકસો. શતમ, એકસો. શતમ, એકસો. પદમ, ડગલું, પગલું. પદમ, ડગલું, પગલું. તેલમ, તેલ, તલનું. પુણ્યમ, સત્કર્મ. પુણ્યમ, સત્કર્મ. બ્રહ્મ, પરમ તત્વ, પરમેશ્વર. બ્રહ્મ, પરમ તત્વ, પરમેશ્વર. વિશેષણ, શુદ્ધમ જલમ, ચોખ્ખું પાણી. શુદ્ધમ જલમ, ચોખ્ખું પાણી. શતમ, પદાની, સો ડગલા, એકસો પગલા. સ્વીયમ, વસ્ત્રમ, પોતાનું કપડું. સ્વયં વસ્ત્રમ, પોતાનું કપડું. સનાતનમ બ્રહ્મ, કાયમિકે સાક્ષાત બ્રહ્મ. સનાતન બ્રહ્મ, કાયમિકે શાશ્વત બ્રહ્મ. અનાગત દુઃખમ ન આવેલું દુઃખ, અનાગત દુઃખમ ન આવેલું દુઃખ. હજુ સુધી આવ્યું નથી એવું દુઃખ. કાયિકમ સુખમ, કાયિકમ સુખમ. શરીરને લગતું સુખ. રતઃ, લાગેલો, તલ્લીન. રતઃ, લાગેલો, તલ્લીન. અવ્યય, સૈયાત, પથારીમાંથી, પલંગ ઉપરથી, ઉપરથી માંથી. યથાવિધિ, વિધિ પ્રમાણે, વિધિસર. યથાવિધિ, વિધિ પ્રમાણે, વિધિસર. તથા, તે પ્રમાણે, તે રીતે. તથા, તે પ્રમાણે, તે રીતે. સમય સાથે, સમય સાથે. એવમ,
આ રીતે, એવમ આ રીતે, સદા હંમેશા, સદા હંમેશા, સદા હંમેશા, સહસા અચાનક, સહસા અચાનક, ક્વચિત ક્યાંક, ક્વચિત ક્યાંક. મિત્રો, કૃદંતમ સંબંધક ભૂતકૃદંતમ હસ્તંત એટલે સંબંધક ભૂતકૃદંતમ અને ભૂતકૃદંતમ વર્તમાન ભૂતકૃદંતમ, એમાં અત્યારે સંબંધક ભૂતકૃદંતમ જોઈએ છે. એમાં નિષ્ક્રમ્ય નીકળીને ચાલીને, નિષ્ક્રમ્ય નીકળીને ચાલીને, કૃત્વા કરીને, કૃત્વા કરીને, કવિચાર્ય બરાબર વિચારીને, બરાબર વિચારીને, પાકા પાકો વિચાર કરીને, મ્ય ત્વા અને અય એ શું છે સંબંધક ભૂતકૃદંતની શું છે તો કે નિશાની છે. તો નિષ્ક્રમ્ય નીકળીને ચાલીને, કૃત્વા કરીને, કવિચાર્ય બરાબર વિચારીને, પાકો વિચાર કરીને, વિદ્યર્થ કૃદંત દેયમ આપવું જોઈએ, દેયમ આપવું જોઈએ. ગ્રાહ્યા ગ્રહણ કરવા યોગ્ય, ગ્રહણ કરવા જોઈએ, ગ્રાહ્યા ગ્રહણ કરવા યોગ્ય, ગ્રહણ કરવા જોઈએ. ત્યાજ્યા ત્યાગ કરવા લાયક, ત્યાજ્યા ત્યાગ કરવા લાયક, છોડવા જોઈએ. ધ્યેયમ ધ્યાન કરવું જોઈએ, ધ્યેયમ ધ્યાન કરવું જોઈએ. હેયમ છોડી દેવું જોઈએ, હેયમ છોડી દેવું જોઈએ, છોડવા યોગ્ય. આદેયમ લેવું જોઈએ, લેવા લાયક, આદેયમ લેવું જોઈએ, લેવા લાયક. વિધેયમ વિધાન કરવું જોઈએ, વિધાન કરવું જોઈએ, કરવું જોઈએ. વિધેયમ વિધાન કરવું જોઈએ. મિત્રો, સમાસ બે પદ ભેગા થઈને ત્રીજો એક પદ બને, પણ એનો પણ શું થવો જોઈએ? અર્થ નીકળવો જોઈએ, એને સમાસ કહેવાય છે. સ્વસ્થ વૃત્તમ સ્વસ્થ ચ તત્વૃત્તમ કર્મધારાય, સ્વસ્થ ચ તત્વૃત્તમ કર્મધારાય. જગત વિધાતારમ જગત વિધાતા તમ, જગત વિધાતા તમ ષષ્ઠી તત્પુરુષ. શોચાર્થમ શોચેન અર્થ તત તૃતીયા તત્પુરુષ, શોચેન અર્થ તમ તૃતીયા તત્પુરુષ. સંધ્યા વિધિ સંધ્યાયા વિધિ તમ ષષ્ઠી તત્પુરુષ, સંધ્યાયા વિધિ તમ ષષ્ઠી તત્પુરુષ, ષષ્ઠી તત્પુરુષ. પુત્ર હિતે પુત્રેભ્ય હિતમ તસ્મિન ચતુર્થી તત્પુરુષ, પુત્ર હિતે પુત્રેભ્ય હિતમ તસ્મિન ચતુર્થી તત્પુરુષ. દુર્જન સંસર્ગમ દુર્જન સંસર્ગમ દુર્જનસ્ય સંસર્ગતમ ષષ્ઠી તત્પુરુષ, દુર્જનસ્ય સંસર્ગતમ ષષ્ઠી તત્પુરુષ. સાધુ સમાગમ સાધો સમાગમ તમ ષષ્ઠી તત્પુરુષ, સાધો સમાગમ સાધો સમાગમ તમ ષષ્ઠી તત્પુરુષ. અનાગત ન અગતમ જ્યાં ન આવે ત્યાં ન તત્પુરુષ, અનાગત અનાગતમ ન આ ન આગતમ ન તત્પુરુષ. જન સેવનમ જનાનામ સેવનમ ષષ્ઠી તત્પુરુષ. આ રીતે સમાસ અહીંયા જન સેવનમ જનાના સેવનમ ષષ્ઠી તત્પુરુષ અહીંયા શું થાય છે તો કે સમાસની સમાપ્તિ થાય છે. હવે જોઈએ છે આપણે ક્રિયાપદ, અને ક્રિયાપદમાં ક્રિયાપદના કેટલા રૂપો? ત્રણ. કયા કયા? પરસ્મયપદી, આત્મનેપદી અને ઉભયપદી. અને એમાં ગણ કેટલા? તો કે દસ. ભણવાના કયા છે? પહેલો, ચોથો, છઠ્ઠો અને દસમો. એટલે હવે અહીંયા કયો છે તો કે ક્રિયાપદ પરસ્મયપદ પ્રથમ ગણ ઉત્પત્તા સ્થા ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠતી ઊભા થવું. પ્રથમ ગણ ઉત્પત્તા સ્થા તિષ્ઠ ઉત્તિષ્ઠતી ઊભા થવું. સ્મ સ્મરતિ યાદ કરવું, સ્મ સ્મ સ્મરતિ યાદ કરવું. પાવત્તા પીબ પીબતી પીવું, પાવત મોટો છે પીબ પીબતી પીવું. સ્થાવત્તા તિષ્ઠ તિષ્ઠતી સ્થાવત્તા તિષ્ઠ તિષ્ઠતી ઊભા રહેવું, સ્થાવત્તા તિષ્ઠ ઊભા રહે તિષ્ઠતી ઊભા રહેવું. સંવત્તા આવત્તા ચર સમાચરતી સારી રીતે આચરણ કરવું, સંવત્તા આવત્તા ચર સમાચરતી
એટલે કે સારી રીતે શું કરવું, આચરણ કરવું, આચરણ કરવું. પ્રવત્તા ધાવ, પ્રવત્તા ધાવ, ધાવ ચોખ્ખું ચોખ્ખું કરવું પ્રધાવતી, પ્રવત્તા ધાવ પ્રભાવ પ્રધાવતી, ધોવું ચોખ્ખું કરવું. સંવત્તા આવતા દિશ સમારિષતી, આદેશ આપવો, આજ્ઞા કરવી. સંવત્તા આવતા દિશ સમારિષતી, આદેશ આપવો, આજ્ઞા કરવી. ભજ ભજતી, ભજન સેવવું, ભજ ભજતી, ભજન સેવવું. આત્મપદ પ્રથમ ગણ વંદ વંદતે, ઈ વહે મહેશી છે દ્વે તે ઇતંતે, વંદ 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 વંદન કરવું વંદનતે. એટલે અહીંયા આગળ તમારું ક્રિયાપદવાળી વાત શું થાય છે, પૂરી થાય છે. હવે શરૂ કરીએ છીએ વિશેષ. વિશેષમાં જગત વિધાતારમ, જગત વિધાતારમ, જગતનું સર્જન કરનારો, જગતને બનાવનારને. જગત વિધાતારમ, જગત સર્જન કરનારને, જગતને બનાવનારને. શૌચાર્થમ, શૌચક્રિયા કરવા માટે, શૌચાર્થમ, શૌચક્રિયા કરવા માટે. ગચ્છ જા, ગચ્છ જા. મર્દય માલિશ કર, મર્દય માલિશ કર. પ્રધાવય બરાબર ધો, સારી રીતે સાફ કર. પ્રધાવય બરાબર ધો, સારી રીતે સાફ કર. પૂર્વાભિ, પૂર્વાભિમુખમ, પૂર્વાભિ પૂર્વ બાજુ, અભિમુખમ પૂર્વાભિમુખમ પૂર્વ દિશા તરફ મુખ રાખીને, પૂર્વ તરફ મુખ કરીને. પૂર્વાભિમુખમ પૂર્વ દિશા તરફ મુખ રાખીને, પૂર્વ તરફ મુખ કરીને. આસન આસીન બેઠેલો, આસીન બેઠેલો. ત્યાર પછી પિતરો, પિતરો, પિતરો. માતા અને પિતાને, પિતરો માતા અને પિતાને. અસાન ખા, અસાન ખા. એવમ સમાદિશત, એવમ સમાદિશત. આ રીતે આદેશ કર્યો. એવમ સમાદિશત, આ રીતે આદેશ કર્યો. કુરુ કર, કરજે. કુરુ કર, કરજે. અહોરાત્રમ રાત દિવસ, અહોરાત્રમ રાત દિવસ. ઉત્તરમ દેયમ ઉત્તર આપવો, જવાબ દેવો. ઉત્તર દેયમ ઉત્તર આપવો, જવાબ દેવો. વંદે બોલજે, તારે બોલવું જોઈએ. વદે, સોરી વંદેની વદે, વંદે એટલે પગે લાગુ થાય. વદે, વદે બોલજે, તારે બોલવું જોઈએ. મિત્રો સંધિ, સ્વર સંધિ, વ્યંજન સંધિ, નાસિક સંધિ, અનુનાસિક સંધિ, સ્વર વ્યંજન સંધિ, સંધિના પાંચ પ્રકાર. તો સંધિ જલન એવ, જલેન એવ, જલેન એવ, ન એવ. સ્વર વ્યંજન પ્રવિચાર્ય તમ, પ્રવિચાર્ય ઉત્તરમ, ય અ અ પ્રવિચાર્ય ઉત્તરમ. શત્રોરપી શત્રો, અપી શત્રો, અપી શત્રો, અપી. અને દોષા સત્વાજ્યા, દોષાહ ત્યાજ્યા, દોષા સત્વાજ્યા, દોષાહ ત્યાજ્યા. ગુરોરપી ગુરો, અપી ગુરો, અપી ગુરોરપી લખ્યું હોય તો શું વાંચવાનું, ગુરોરો અપી. તો મિત્રો અહીંયા સંધિ શું થાય છે, પૂરી થાય છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ શું, સ્વાધ્યાય. સ્વાધ્યાય શરૂ કરીએ, ધ્યાન આપે બધા, બધા હવે પહેલાં સ્વાધ્યાય કરી લેવાનું છે, પછી એને તમારે નોટમાં લખવાનું છે. જ્યાં સુધી આપણે સ્વાધ્યાય પૂરું કરતા નથી ત્યાં સુધી તમારે લખવાનું થતું નથી. ધ્યાન આપે. બાલકી સમાચ, સમાચરે. બાલકીમ સમાચરે. ભ્રમણમ સ્વસ્થવૃતમ, કાર્યમ સૌખ્યમ. તો શું આવશે, સ્વસ્થ ઋતમ, ખ સ્વસ્થ ઋતમ. નંબર બે, કિમ કૃત્વા સ્નાનમ સમાચરે. કિમ કૃત્વા સ્નાનમ સમાચરે. તો ભોજનમ, પઠનમ, તેલમદનમ, વ્યાયામમ. જો મેં તમને સમજાવ્યું હોય અને તમે સાંભળ્યું હોય તો તમને આનો જવાબ આવે, શું આવશે, હા
तेल मदनम ग तोम मित्रे खाली जगह पाठ गच्छम केवानी साथे तोम मित्रे तो तोम मित्रे केवा तारा जेवा तो शु आवशे समम पर परित समम ऋते अने पूरत तो शु आवशे समम तोम मित्रे समम पाठशाला गच्छे शत्रु रपि गुणा खाली जगह ग्राह्या त्याज्या हेया अने देया तो शु आवशे ग्राह्या क जने किम किम द्वयम जने किम द्वयम जन जने किम देयम तो सुखम दुखम ब्रह्म जन सेवनम तो आवशे ब्रह्म जने किम देयम ब्रह्म नंबर छ कथम आसीनेन संध्याविधि करणीय दक्षिणाभिमुखे नहीं उत्तराभिमुखे नहीं पश्चिमाभिमुखे नहीं तो क्या क्या मुखे आवशे पूर्वाभिमुखे न ग तो लखो पहला म ख बीजा म ग तीजा म ख चौथा म क पांचमा म ग और छठा म घ। तो दोस्तों अहीं तमारो प्रश्न नंबर एक पूरो थाय छे। आ प्रश्नना जवाब बालकी समाचारे तो स्वस्थ वृतम ये तमारे जवाब साथे नोट में लखवानुं रहेशे। त्यार पछी आवे छे एक वाक्य में जवाब एक वाक्य न संस्कृत भाषाए उत्तरम एले एक एक वाक्य में संस्कृत भाषा में उत्तर आपो। प्रातः काले के स्मरे लखो प्रातः काले जगत विधातारम जगत विधातारम स्मरे लखो प्रातः काले जगत विधातारम स्मरे किदशम जल पिबेत लखो शुद्धम जलम पिबेत शुद्धम जलम पिबेत किदश तात पुत्र समादिशत पुत्र हिते रत पुत्रनु शुभ इच्छा वाला पिताए हमेशा पिता पुत्रनु शुभ इच्छे अने एटला माटे जेने कहता होय। परंतु आपणे तमने समजण पड़ती नथी अला भाई। हाँ अमने तो क्या समजण पड़े छे। जो तमने समजण पड़े तो आवा पाठ बाव वाँचजो। शू कीधु पुत्र हिते रत तात पुत्रे समा दिशत એટલે પુત્ર હિતે રત પુત્રના હિતમાં રચ્યા પચ્યા પિતાએ પુત્રને શું કીધી આ વાત કીધી લખો પુત્ર હિતે રત તાત પુત્રમ સમા દિશત કશ્ય સંસર્ગ તેજ દુર્જન કોનું દુર્જન પણ શું આવશે દુર્જનસ્ય કશ્યસ્ય દુર્જનસ્ય સંસર્ગ ત્યજેત દુર્જનસ્ય સંસર્ગ ત્યજેત દુર્જન યાદ છે પણ કેવી રીતે લખવું તો કશ્યની જગ્યાએ શું આવશે સ્ય દુર્જનસ્ય કિમ કૃત્વા ઉત્તરમ દેયમ પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ વિચારીને એમને એમ આપવો નહીં પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ પ્રવિચાર્યમ ઉત્તરમ દેવમ હવે पुरुष वचनानुसार धातु रूपेण रिक्त स्थान क्रियत मित्रों पहला तो धातु धातु आवे एटले आ शू छे क्रियापद क्रियापद में कई कई वस्तु याद राखवानी एनु मूल धातु नाम में शू याद राखवानू एनु नाम क्रियापद में शू याद राखवानू धातु धातु त्यार पछी गण गणनो विकरण प्रत्यय परस्मय पदी आत्मनेपदी उभयपदी त्यार पछी पुरुष अने वचन गच्छाव आयु तो गच्छ धातु प्रथम गण परस्मय पदी वर्तमान काल
ઉત્તમ વૃદ્ધિ પુરુષ દિવ્યચાર એ રીતે હંમેશા જોતું રહેવાનું અને એના જે અહીંયા આજે વ છે એ વ પરથી અથવા આ તું છે એના પરથી આપણે શું કરી શકીએ છીએ, એક ક્રિયાપદ કયા કાળનું છે તે આપણે શું છે ઓળખી શકીએ છીએ. એટલે આ છેલ્લે જે આપેલા છે એ શું છે, એના ઉમેરાયેલા કાળના પ્રત્યય છે. તો ગચ્છા વ એટલે આવશે પહેલાં શું, ગચ્છા મી રસવઈ, ગચ્છા વહ ગચ્છા મ. હવે ત્વમ ગચ્છ, ગચ્છતમ ગચ્છત, ગચ્છ ગચ્છતમ ગચ્છત અન્ય પુરુષ, ગચ્છતુ ગચ્છતામ ગચ્છંતુ, ગચ્છતુ ગચ્છતામ ગચ્છંતુ. ઈ વહે મહેશી ઇથે દેવેતે ઇતંતે વંદે, આના પછી ઓળખાય આના પછી. આના પરથી એવું થાય વંદે, વંદે વંદા વહે વંદા મહે, ઈ વહે મહે વંદે વંદા વહે વંદા મહે વંદસ્વ, વંદસ્વ વંદે થામ વંદધ્વમ. એટલે હું તમને ગાઈડ લઈને સાથે બેસવાનું કહું, કારણ કે તમને વંદ ન અડધો દ સ્વ એ લખાવવું પડે, એટલે તમે એમાં જોઈ શકો એટલા માટે કહેવામાં આવે છે. તો લઈને બેસો તો સારું છે, એટલે જેથી કહીને એને તો હું અહીં તો લખાવીશ જ, પણ ગાઈડ હોય તો તમારી પાસે મારે તમને જે બધી નાની નાની બાબતો કે ઝીણી ઝીણી બાબતો જે દસમા ધોરણમાં કહેવાની ન હોય કે કહેવી પડે, કારણ કે સ્વાભાવિક છે વંદસ્વ એમાં તમે ન અને સ્વ ન લખો તો વંદસ્વ વંદવ થઈ જાય, એટલે એ ધ્યાન રાખવાનું છે. વંદસ્વ વંદે થામ વંદ ધ્વમ, છેલ્લે વંદતામ વંદે તામ વંદનતામ વંદતામ વંદે તામ વંદનતામ. મિત્રો તો આ ક્રિયાપદના રૂપો આપણે જોયા. હવે આગળ આપણે ક્રિયાપદની વાત કરી, ક્રિયા વત્તા કાળ વત્તા એનો પ્રત્યય લાગે એટલે ક્રિયાપદ પૂરું થાય, નહીં તો ક્રિયા રહે ક્રિયા ને ક્રિયાપદ. એવી રીતે નામ અને નામના સ્વરૂપ, ગુરો ગુરુ, નામ શું છે ગુરુ, પણ એકવચન દ્વિવચન અને બહુવચન પ્રમાણે એને ગુરુ કેવું છે કે ગુરુ કેવું છે એ અહીંયા ઘડી કહેવાય છે. અને એટલા માટે અહીંયા વિભક્તિ કેટલી છે, આઠ. રૂપો ક્રિયાપદના રૂપો કેટલા છે, ક્રિયાપદના રૂપો છે નવ અરે ત્રણ. હવે કુલ સ્વરૂપ કુલ રૂપો જોવામાં આવે તો ક્રિયાપદના રૂપો નવ અને વિભક્તિના રૂપો આઠ તરી ચોવીસ અને નામ પચીસ. તેવી જ રીતે તેવી જ પરિસ્થિતિમાં તો હવે ગુરો ગુરુભ્યામ ગુરુભ્ય, ગુરો ગુરુભ્યામ ગુરુભ્ય ગુરો ગુરુઓ અને ગુરુભ્યામ. હવે મિત્રેણ મિત્રાભ્યામ મિત્રે, મિત્રેણ મિત્રાભ્યામ મિત્રે, કાયે કાયે આ કાયે શું, કાયે કાયે આ કાયે શું. વસ્ત્રમ
वस्त्रे वस्त्राणि, वस्त्रम वस्त्रे वस्त्राणि। तो मित्रों अहीं तमारो प्रश्न नंबर चार एमां शब्दरूपे रिक्त स्थान पूर्य तो पूरु थाय छे। हवे मातृभाषाए उत्तम लिखतम पद्य ने आधारे दिनचर्यानु आलेखन करो, लखो पद्य ने आधारे दिनचर्यानु आलेखन करो। सवाल लख्यो तो हवे लखो जवाब। प्रातः काले शय्या त्याग ए पथारी नो त्याग, शय्या त्याग करीने स्वास्थ्य विषयनो विचार करवो। प्रातः काले शय्या त्याग करीने स्वास्थ्य विषयनो विचार करवो। जगतना सर्जनहार परमेश्वर ने याद करीने शुद्ध पानी पीवु। जगतना सर्जनहार परमेश्वर ने याद करीने शुद्ध पानी पीवु। पछी 100 डगला चालवू अने शौच क्रिया माटे जवू। पछी 100 डगला चालवू अने शौच क्रिया माटे जवू। साबुथी हाथ साफ करीने योग्य व्यायाम करवो। साबुथी हाथ साफ करीने योग्य व्यायाम करवो। पछी शरीरे तेल मालिश करीने स्नान करवू। पाणीथी पोतानुं वस्त्र बराबर धोवू। त्यारबाद पूर्व दिशामां मुख करीने बेसवू अने संध्योपासना करवी। माता पिता ने वंदन करीने सवारनो नाश्तो करवो। पछी मित्रों साथे विद्यालय में जईने अभ्यास करवो। दुष्टोनी सोबत छोड़ी, मित्रों ध्यान रखजो, अंडरलाइन करवा जेवी वात छे, दुष्टोनी सोबत छोड़ी सत्संगति करवी। दिवस रात पुण्य कर्मों करवा अने सदा प्रभु स्मरण करवू। बराबर विचारीने जवाब आपो। समझदारे शत्रुओना पण गुणों ग्रहण करवा अने वडीलोना पण दोष त्यजवा। ईश्वरनું ध्યાન કરવું અને ભાવિના દુઃખોનો વિચાર ન કરવો કારણ કે દીર્ઘસૂત્ર પ્રણશ્યતી, લાંબુ વિચારોવાળો જલ્દી મરે છે। ભાવિના દુઃખોનો વિચાર ન કરવો, શરીર સંબંધી સુખ ભોગવવું અને લોકસેવા કરવી। તો મિત્રો અહીંયા તમારો આ ત્રીજું કાવ્ય નો પાંચમા પ્રશ્નનો પહેલો સવાલ શું થાય છે પૂરો થાય છે। હવે પદ્યમાં વપરાયેલા વિદ્યાર્થના રૂપોને વિદ્યાર્થ કૃદંતના રૂપોમાં બદલો।
જવાબ બે, પ્રસ્તુત પદ્યમાં વિદ્યાર્થીનું એક રૂપ એક જ રૂપ વપરાયું છે, વધે એ વદ પ્રથમ ગણ પુલ્લિંગ પ્રથમ ગણ પરસ્મયપદી ધાતુનું વિદ્યાર્થ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે, વધે એ વિદ્યાર્થના રૂપને વિદ્યાર્થ કુદંતના બદલાતા વદિતવ્ય વદનીય અને વાદ્ય થાય છે. તો મિત્રો અહીંયા તમારો કાવ્ય ત્રણ સમાપ્ત થાય છે અને આના સવાલના જવાબ લખી નાખવાના. જો લખી નહીં નાખ્યા હોય તો બે માર્ક કપાઈ જશે, પછી કહેતા નહીં, કારણ કે આપણી કહેવત પ્રમાણે ઘોડા ઘાસ છે દોસ્તી કરેગા તો ખાએગા ક્યાં. તો એટલા માટે થઈને પેશન કરી નાખવું અને આજની તારીખમાં એ સહી પણ પપ્પા મમ્મી લઈ લેવી એવી શુભેચ્છા. આજનો દિવસ સારો જાય એવી ઘણી ઘણી શુભેચ્છા. તો ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપના સહ અધ્યાયી અતુલ યાજ્ઞિકને રજા આપશો.